ગુજરાત જાગ્યું કોરોના ભાગ્યું. ખાસ કરીને જ્યારે જ્યારે કોઈ પણ આપત્તિ આવી ત્યારે બોલબાલા તમે તો મોખરેડ્યું છે. રસોડું હતું તે વખતે પણ ટ્રસ્ટ મોખરું રહી વર્લ્ડ રેકોર્ડ પ્રાપ્ત કર્યો. આજે જનતા જાગે છે, ગુજરાત જાગે છે ત્યારે ચોક્કસ આ રિકવરી રેટમાં આ યશ જનતાને અને ખાસ કરીને સૌ કોઈને જાય છે. બોલબાલા ટ્રસ્ટમાં એક સમય એવો હતો, આ જે ડેલામાં ટોળા હતા અને મેક્સિમમ પોલીસ બંદોબસ્ત રાખીને બાટલા વિતરણ કરવા પડતા હતા. રોજના 500, 700, 800 બાટલા જતા હતા, આજે ઘટીને 200-250 થઈ ગયા છે. આજે રેટ રિકવરી રેટની સામે અમારા ઓક્સિજનની બાટલાનો રેટ પણ ઘટ્યો છે. ત્યારે હું અપીલ કરું છું, આવી રીતે જનતા જાગશે, જનતા સહકાર આપશે તો કોરોનાને તો શું કોઈ પણને ભાગવું પડશે. હું ફરી ગુજરાતની જનતાને સતત વંદન કરું છું, સતત નમન કરું છું કે આવી રીતે ગમે એવી આપત્તિ સમયે આપ સહકાર આપશો તો સારી એવી સંસ્થાઓ, સરકાર, મીડિયા સૌ કોઈને સહકાર મળશે તો આવા કામ સરળતાથી પાર પડશે અને મોટી આપત્તિમાંથી આપણે જલ્દી ચડી શકશું અને આપત્તિમાં આપણે સામનો કરી શકશું. આજે ફરીવાર કહું છું, ગુજરાત જાગ્યું અને કોરોના ભાગ્યું એ સૂત્રને અહીં અપતકની ટીમે જ્યારે બિરદાવ્યું છે અને વેતું મૂક્યું છે ત્યારે બોલબાલા ટ્રસ્ટ એની વાતમાં સૂર પુરાવે છે અને બોલબાલા ટ્રસ્ટ ખોબલે ને ખોબલે હૃદયથી વધાવે છે. આખી ટીમને, મીડિયા દર્શકોના તમામ પત્રકાર મિત્રોને, તમામ ચેનલ મિત્રોને હું હૃદયથી આવકારું છું, બિરદાવું છું અને અભિનંદન સાથે વંદન કરું છું. ગુજરાત જાયગુ, કોરોના ભાગ્યું. ગુજરાત જાયગુ, કોરોના ભાગ્યું. ગુજરાત જાગ્યું કોરોના.